સ્ટુડન્ટ્સ કેમ છો બધા? ઓકે, હું દીપક ભોગરા તમારા બધાનું ફરી એક વખત સ્વાગત કરું છું. ઓકે ગાઈઝ, આપણું જે રેગ્યુલર ચેપ્ટર એટોમિક સ્ટ્રક્ચર સ્ટાન્ડર્ડ 11 નું ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ આપણે જોઈતા હતા, અને લાસ્ટ ટાઈમ સુધી આપણે કાળા પદાર્થનું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર તેમજ વિકિરણના દ્વૈત સ્વભાવ સુધી આપણે વાત કરેલી છે. ક્લિયર? ઓકે ગાઈઝ, આજે જે આપણે વાત કરવાની છે તે વર્ણપટ વિશેની વાત કરવાની છે. ઇન શોર્ટ, ઓકે, કે જે ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરો છે તે ક્વોન્ટીકૃત થયેલા હોય છે. ક્વોન્ટમ, ક્વોન્ટમ એટલે કૂદકો. ઇન શોર્ટ કે ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તરો વચ્ચે ઇલેક્ટ્રોન છે તે કૂદકો લગાવે છે. ઓકે, જેને લીધે ચોક્કસ તરંગ લંબાઈવાળી વિકિરણો ઉત્સર્જિત થાય છે અને આપણને વર્ણપટ મળે છે. તો ઇન શોર્ટ આજે આપણે જોવાનું છે ને એટોમિક સ્પેક્ટ્રા, ઇન શોર્ટ પરમાણ્વીય વર્ણપટ. તો ગાઈઝ, આજે આપણે જે વાત કરવાની છે એ છે પરમાણ્વીય વર્ણપટ, અથવા એવું કહી શકાય ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા. પરમાણુમાં જે ઇલેક્ટ્રોનિક ઉર્જા સ્તર છે તે ક્વોન્ટાઇઝ થયેલા હોય છે, ક્વોન્ટીકરણ પામેલા હોય છે, એનો પ્રૂફ મળે છે. કારણ કે ક્વોન્ટીકૃત હશે તો જ ઇલેક્ટ્રોનનું જમ્પ એટલે કે કૂદકો થતો હશે, તો જ વર્ણપટ મળતો હશે. તો ગાઈઝ સ્ટાર્ટ કરીએ. ખૂબ સરસ ટોપિક છે. ઓકે, અગત્યના પોઈન્ટ આપણે નોટ કરીશું ખાસ. ઓકે ગાઈઝ, તો આપણને ખ્યાલ છે કે પ્રકાશનું કિરણ તે કયા માધ્યમમાંથી પસાર થાય છે. ઓકે, માધ્યમના સ્વભાવ પર આધાર રાખે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ ખાલી આપણે નોટ કરીશું ગાઈઝ. ઓકે, કે પ્રકાશનું કિરણ એ કયા માધ્યમમાંથી પ્રસરણ પામે છે, કયા માધ્યમમાંથી પસાર થાય છે, એ માધ્યમના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે તો ગાઈઝ તમે ઓબ્ઝર્વ કરેલું હશે કે ભાઈ, માની લો આપણે પેન છે, પેન, ઓકે, એને પાણીમાં ડુબાડી અને અડધી પેન આપણે પછી બહાર રાખીએ, પાણીની બહાર રાખીએ, તો આપણને થોડીક વળાંકવાળી દેખાય છે. માની લો કે આ આપણું પાણીથી ભરેલું પાત્ર છે. ઓકે, પેન અથવા કોઈ પણ વસ્તુ જ્યારે તમે આવી રીતે ડુબાડો છો, અડધી પાણીમાં ડૂબેલી રીતે રાખો છો, તો શું થાય? જો આવી રીતે વળાંક લે છે. જો નો ડાઉટ પેન એ કિરણ નથી, પણ તમે જોઈ શકો છો ગાઈઝ કે અરીસાનો આપણને બહારથી જ્યારે જોઈએ ત્યારે આપણને એવું લાગે કે પેન છે તે અંદરથી વળી ગયું છે. ઓકે, ઇન શોર્ટ, તો આવી જ રીતે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પોતાનું દિશા એ થોડીક એવી કોઈ ચોક્કસ એવા ખૂણા આગળ શું થાય છે, બદલે છે, જેને આપણે વિચલન થયું કહીએ છીએ. તો એ ચોક્કસ એ જે ખૂણા આગળ વિચલન પામે છે, ખૂણાને આપણે વિચલન કોણ કહીએ છીએ. ઓકે, તો ગાઈઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે છે. કયો છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ? કે જે આ વિચલન થયું એ વિચલન કોણ, ઓકે, વિચલન કોણ છે, ડાયરેક્ટલી એ જે તે વિકિરણ અથવા પ્રકાશની શું છે ભાઈ, આવૃત્તિને સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય અથવા દાખલ થાય ત્યારે પોતાની દિશા ચોક્કસ રીતે બદલે છે અને પોતે વિચલન પામે છે. તો કેટલા ડિગ્રીએ, કેટલા એંગલે વિચલન થશે, ઓકે, એ વિચલન કોણ એ પ્રકાશની અથવા જે તે વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. જેટલી જે તે પ્રકાશની આવૃત્તિ વધારે એટલું વિચલન વધારે થશે. ઇન શોર્ટ એવું કહી શકાય તો વિચલન કોણ છે તે તરંગ લંબાઈને કેવું હશે, વ્યસ્ત પ્રમાણમાં. કારણ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ બીજાને વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, તો જેટલી આવૃત્તિ વધારે એટલે કે તરંગ લંબાઈ ઓછી એટલું વિચલન, જે પ્રકાશનું વળવું, સાદી ભાષામાં કહે પ્રકાશનું વળવું વધારે થશે. પ્રકાશ વધારે માત્રામાં પોતાનું વિચલન દર્શાવશે, વધુ માત્રામાં વળી શકશે. ક્લિયર? ઓકે, તો આ જે વિચલન થયું એને આપણે વક્રીભવન પણ કહીએ છીએ. ક્લિયર છે? વક્રીભવન પણ આપણે કહીએ છીએ. તો ગાઈઝ, જ્યારે સફેદ પ્રકાશ આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ તો આપણને ખ્યાલ છે સફેદ પ્રકાશમાં જુદી જુદી દરેક તરંગ લંબાઈના વિકિરણોનો સમન્વય થયેલો છે. તો સફેદ પ્રકાશ છે એ જુદા જુદા બધા રંગોની એટલે કે ખાસ કરીને દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાંના બધા રંગોની તરંગ લંબાઈના તરંગો ધરાવે છે. ઓકે, તો એ પોઈન્ટ પણ આપણે નોટ કરીશું કે ભાઈ સફેદ પ્રકાશ
सफेद प्रकाश ए जुदी जुदी तरंग लंबाई धरावता, जुदी जुदी तरंग लंबाई धरावता तरंगो नू मिश्रण छे। एवं आपणे कही सकते कि जुदी जुदी तरंग लंबाई धरावता तरंगो नू मिश्रण छे। इन शोर्ट सफेद प्रकाश में बधा रंगों नो समन्वय थयेलो छे। એને એટલે જ જ્યારે સફેદ પ્રકાશને માની લો આ આપણો પ્રિઝમ છે, આ પ્રિઝમ છે કે સફેદ પ્રકાશને આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ તો આ જે આપણો સફેદ પ્રકાશ કે જેમાં બધા જ રંગના તરંગ લંબાઈના તરંગોનો સમન્વય થયો છે તો એ પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરીએ તો જો એ આ જે નિર્ગમન પામતો બહાર નીકળતો પ્રકાશ છે એ આવી રીતે જુદી જુદી તરંગ લંબાઈના વિકિરણો છે તે જુદા જુદા એંગલે વિકિરણ પામેલા છે અને આપણને જે વિપ્યો મેઘધનુષ જેવું જાનીવાળી પીનાળા રંગ મળશે। ઓકે જાનીવાળી પીનાળા તો હવે જો આપણને ખબર છે વિપ્યો વિપ્યો ઓકે જાનીવાળી પીનાળા રાતો રંગ છે એટલે તો આપણને ખબર છે લાલ રંગ તરફ જઈએ એમ તરંગ લંબાઈ શું થાય વધતી જાય પણ આવૃત્તિ ઘટતી જાય। હવે આપણે એવું કીધું જેની આવૃત્તિ છે વધારે એનું વિચલન વધારે તો આવૃત્તિ વધારે કોની થશે જાંબલી પ્રકાશની। એનો મતલબ જાંબલી રંગનું વિચલન કેવું થશે સૌથી વધારે આપણે કહી શકીએ આ જાંબલી છે અને આ કયો હોય લાલ રંગ છે તો રાતો રંગ છે આપણે કહીએ। ઓકે તો બસ આ જ સફેદ પ્રકાશ જે જુદી જુદી તરંગ લંબાઈના જુદી જુદી તરંગ લંબાઈના વિકિરણોમાં જે વિભાજિત થયો એટલે કે સફેદ પ્રકાશનું શું થયું કહેવાય વિખેરણ થયું કહેવાય। શું થયું કહેવાય વિખેરણ અને આ વિખેરણને અહીંયા ફોટોગ્રાફિક ફિલ્મ આ આપણે માની લો ફોટોગ્રાફિક ફિલ્મ છે। ઓકે આ જુદી જુદી તરંગ લંબાઈમાં સફેદ પ્રકાશનું જે વિકિરણ થયું આ બધી તરંગ લંબાઈને અહીંયા ફોટોગ્રાફિક ફિલ્મ પર નોંધવામાં આવે અથવા તો એને પડવા દેવામાં આવે અને આ ફિલ્મ ઉપર પછી જે ભાત રચાય જે પેટર્ન બનશે જે ડિઝાઇન સાદી ભાષામાં કહી દો જે ભાત રચાશે એ ભાતને જ આપણે શું કહીએ છીએ ગાઈસ વર્ણપટ કહીએ છીએ। ક્લિયર તો આને વર્ણપટની તમને પ્રાથમિક માહિતી આપી ફટાફટ ફરી એક વખત શું કીધું તો ઓલ ઓવર એવું કીધું કે પ્રકાશ ઓકે ની ગતિ પ્રકાશ છે તે કયા માધ્યમમાંથી પસાર થાય છે એના ઉપર એની ઝડપ આધાર રાખે એટલે તો જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે વક્રીભવન અથવા તો વિચલન દર્શાવે છે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે કીધો તો આ વિચલન કોણ એ પ્રકાશની જે આવૃત્તિને સમપ્રમાણમાં હોય અલ્ટિમેટલી તરંગ લંબાઈને વ્યસ્ત પ્રમાણમાં હોય તો આપણે કહી શકીએ જેની તરંગ લંબાઈ વધારે જેમ કે લાલ રંગની તરંગ લંબાઈ વધારે તો એનું વિચલન ઓછું થશે જેની તરંગ લંબાઈ ઓછી જેમ કે જાંબલી પ્રકાશની તરંગ લંબાઈ ઓછી છે તો એનું વિચલન કેવું થશે વધારે થશે। ત્યાર પછી આપણે કીધું કે જે સફેદ પ્રકાશ છે તે બધી જ તરંગ લંબાઈઓનો સમન્વય ધરાવે છે અને સફેદ પ્રકાશને જ્યારે આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ ગાઈસ તો તે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોમાં વિખેરણ પામે છે। આ વિખેરણને લીધે ફોટોગ્રાફિક ફિલ્મ પર રચાતી ભાગને આપણે શું કહે છે વર્ણપટ। તો જો હવે ગાઈસ વર્ણપટની વ્યાખ્યા આપવી હોય તો હું આ રીતે આપી શકીશ। ચાલો વર્ણપટ સ્પેક્ટ્રમ આપણે શું કહે છે વ્યાખ્યા આ રીતે આપી શકાય કે જ્યારે પ્રકાશનું બીમ અથવા પ્રકાશના બીમને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તે જુદી જુદી તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ જુદી જુદી આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ ધરાવતા વિકિરણમાં વિભાજિત થાય છે અથવા તો વિખેરણ પામે છે આ વિખેરણને લીધે ફોટોગ્રાફિક ફિલ્મ પર પડદા પર રચાતી ભાતને આપણે શું કહીએ છે વર્ણપટ કહે છે। ગાઈસ પણ અહીંયા જે આપણે વર્ણપટ મળે છે ને એને આપણે સતત વર્ણપટ કહીશું કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ
સતત વર્ણન પર શું કારણ છે કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે જો આ સેમ ઘટના છે એ આપણે જ્યારે મેઘ ધનુષ રચાય ચોમાસામાં આકાશમાં મેઘ ધનુષ રચાય મેઘ ધનુષ તમે બધા જોયું જ હશે રેઇનબો ઓકે તો એમાં આપણે જોઈએ છે કે સતત શું કામ કરે છે કે મેઘ ધનુષના દરેક રંગ વચ્ચે શું આપણે કોઈ ગેપ દેખાય છે કે ભાઈ પહેલા લાલ રંગ છે પછી વચ્ચે અમુક ગેપ આવી ગયો ઓકે પછી નારંગી રંગ આવ્યો પાછો ગેપ આવ્યો પછી પીળો રંગ એવું છે કે નહીં કન્ટિન્યુ એકબીજામાં ભળી ગયા હોય એવું દેખાય છે આપણે ડિસાઈડ ન કરી શકીએ કે લાલ રંગ ક્યાં પૂરો થયો ટૂંકમાં દરેકે દરેક રંગ એકબીજામાં ભળી ગયા હોય છે એમની વચ્ચે કોઈ એવું અંતર છે જ નહીં કન્ટિન્યુઅસ દેખાય એટલે એને આપણે શું કહીએ છીએ સતત વર્ણપટ તો સતત વર્ણપટ એટલા માટે કારણ કે એવું કહી શકાય કે જાંબલી રંગ છે તે વાદળી રંગમાં ભળેલો દેખાય વાદળી રંગ છે તે લીલા રંગમાં ભળેલો દેખાય લીલો રંગ છે ટૂંકમાં દરેક રંગ છે તે એકબીજામાં ભળી ગયેલા આપણને દેખાય છે મિશ્ર થઈ ગયેલા હોય એવું દેખાય છે બે રંગીન પટ્ટા વચ્ચે કોઈ અંતર દેખાતો નથી એટલે આપણે એને શું કહીએ છે સતત વર્ણપટ કહીએ છે તો આ પ્રકારનો જે વર્ણપટ આપણને મળશે એ સતત વર્ણપટ છે ગાઈસ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ સતત વર્ણપટ છે તો મેઘ ધનુષમાં આ પ્રકારની વાત જ જોવા મળે છે ક્લિયર ગાઈસ આપણને ખ્યાલ છે ઓકે હવે પ્રશ્ન છે કે કેમ એવું થયું સફેદ પ્રકાશ પ્રિઝમ પર ગયો અને વર્ણપટ મળ્યો તો ગાઈસ પહેલી વસ્તુ તો આપણે કેવા રંગને જોઈ શકે છે કે જે દ્રશ્યમાન વિસ્તારમાં હોય તે જ ઓકે એટલે તો હું વચ્ચે હમણાં એક શબ્દ બોલ્યો હતો કે જે સફેદ પ્રકાશ છે તે દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં જે પણ રંગો છે બધા રંગોનું મિશ્ર છે એટલે ત્યાં હું દ્રશ્યમાન શબ્દ સ્પષ્ટ બોલ્યો હતો તો આપણી આંખ દ્રશ્યમાન વિસ્તારના રેન્જમાં જે રંગ આવતા હોય એ જ વિસ્તારના રંગને પારખી શકે છે હવે દ્રશ્યમાન તો આપણે જોયું આખું જે વિદ્યુચુંબકીય વર્ણપટ તો કોસ્મિક રેઝ ગામા રેઝ એક્સ રેઝ અલ્ટ્રાવાયોલેટ એટલે પાર જાંબલી પછી આપણું આવતું હતું વિઝિબલ દ્રશ્યમાન ઓકે એનો મતલબ વિદ્યુચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન વિસ્તાર એક નાનો એવો ભાગ છે તો જ્યારે કોઈ પદાર્થ પર આપણે દ્રશ્યમાન વિકિરણો આપાત કરીએ તો એ પદાર્થમાંના કોઈ પણ દ્રવ્ય કણો છે અથવા પરમાણુ છે અથવા અણુઓ છે જે પણ ઘટકોનો બનેલો છે એ વિકિરણમાંથી ઉર્જાનું શું કરે શોષણ કરે ઓકે તો આ માની લો ઉર્જા સ્તર છે નીચી ઉર્જા ધરાવતું સ્તર આવું જોઈએ તો પરમાણુઓ બજે એ ઉર્જાનું શું કરે શોષણ કરે ઓકે અને એમાં રહેલો ઇલેક્ટ્રોન શું કરશે ઉર્જાનું શોષણ કરી ઉત્તેજિત અવસ્થામાં જશે તો ઊંચી ઉર્જા વાળી દોસ્તો આને જ આપણે કૂદકો કહીએ છીએ નીચી માંથી ઊંચી ઉર્જા વાળામાં જાય અથવા ઊંચી ઉર્જા વાળામાંથી નીચી ઉર્જામાં જેમ કે આપણે જમ્પ કરી અત્યારે આપણે ગ્રાઉન્ડ સ્ટેટમાં છે ધરા સ્થિતિમાં છે કે જમીનને અડેલા છે પણ આપણે જમ્પ કરીએ કૂદકો લગાવીએ તો આપણે ઉપર છીએ પણ શું ઉપર ને ઉપર રહેશું નહીં ગાઈસ તરત જ નીચે આવશું કેમ ઉપર નથી રહેતા કારણ કે નીચી ઉર્જા અવસ્થા કરતા કોઈ પણ પ્રણાલી આ વિધાન પર નોટ કરવું હોય તો કરી લેજો નોટ કરજો જ કે કોઈ પણ પ્રણાલી એની નીચી ઉર્જા અવસ્થામાં જ વધુ સ્થાયી હોય ઊંચી ઉર્જા કરતા ઓકે તો ઊંચી ઉર્જા અવસ્થા અલ્ટિમેટલી અસ્થાયી અવસ્થા કહેવાય અને નીચી ઉર્જા વાળી અવસ્થા સ્થાયી અવસ્થા કહેવાય તો કહેવાનો મતલબ એવો છે ગાઈસ કે ઇલેક્ટ્રોન અથવા જે પણ પરમાણુ આયન અણુ દ્રવ્ય એ ઉર્જાનું શોષણ કરી ઉત્તેજિત અવસ્થામાં ગયા ઊંચી ઉર્જા અવસ્થામાં ગયા પણ મેં કીધું ઊંચી ઉર્જા અવસ્થા અસ્થાયી હોય એટલે તરત જ ફરી પાછા શું આવશે નીચે આવશે ઓકે અને એને જે શોષેલી ઉર્જા તે ઉત્સર્જિત થશે ક્લિયર તો આ ઘટનાને લીધે આને ક્વોન્ટમ ગુણધર્મ કહેવાય તો ક્વોન્ટીકરણ થવાને લીધે આપણને શું મળે છે વર્ણપટ મળે છે ક્લિયર ગાઈઝ તો જ્યારે ઇલેક્ટ્રોન અથવા જે તે ઘટક નીચે આવશે ત્યારે એને શોષેલી જે ઉર્જા છે જુદી જુદી તરંગ લંબાઈ કે જુદી જુદી આવૃત્તિ વાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે જેને આપણે વર્ણપટ કહીએ છીએ ક્લિયર ગાઈઝ તો આ જે વાત થઈ એ સતત વર્ણપટની વાત થઈ હવે જે વાત કરીશું આપણે એ અસતત વર્ણપટ અથવા એવું કહી શકાય રેખીય વર્ણપટની વાત કરીશું પણ એમાં આપણે જોઈશું બે પ્રકારના વર્ણપટ એમાં એક આપણે જોઈશું ગાઈઝ ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ ચાલો એક આપણે જોશું ઓકે ઉત્સર્જન તો તેના ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ અથવા ઉત્સર્જિત વર્ણપટ ઇંગ્લિશમાં જેને કહેવાય એમિશન સ્પેક્ટ્રમ શું કહેશું ઇંગ્લિશમાં
એમિઝન સ્પેક્ટ્રા તો ઉત્સર્જિત વર્ણપટ એટલે જે હમણાં કન્સેપ્ટ કીધો કે જ્યારે કોઈ પદાર્થને ક્યાં તો ગરમ કરવામાં આવે અથવા તેના પર શક્તિશાળી ઉર્જા ધરાવતા વિકિરણોનો મારો ચલાવવામાં આવે છે જો ફરી એક ને એક વસ્તુ રિપીટ જેવું છે કે માની લો આ કોઈ આપણો પદાર્થ છે આ પદાર્થને આપણે ઉર્જા આપીએ છીએ ચાહે પછી ગરમ કરીને ઉર્જા આપીએ કે પછી એના પર ચોક્કસ વિકિરણોનો મારો ચલાવીને ઉર્જા આપીએ તો એ પદાર્થ શું કરશે ભાઈ એ પદાર્થ જ્યારે ઉર્જાનો મારો ચલાવી અથવા ગરમ કરી ત્યારે કેટલી ઉર્જાનું શોષણ કરશે અને બાકીની બધી ઉર્જા છે એ ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરશે તો આ ઉત્સર્જિત વિકિરણને લીધે ફોટોગ્રાફિક ફિલ્મમાં આ ફોટોગ્રાફિક ફિલ્મ છે ઓકે આ શું છે ફોટોગ્રાફિક ફિલ્મ અથવા પડદો તો ઉત્સર્જિત વિકિરણ ઉત્સર્જિત તરંગ લંબાઈ ને લીધે વર્ણપટ પર જે ભાર રચાશે એને શું કહેશું ઉત્સર્જિત વર્ણપટ તો ઉત્સર્જનને લીધે વર્ણપટ રચાય છે એટલે આપણે એને શું કહે છે ઉત્સર્જન વર્ણપટ તો શું કહેશો ડેફિનેશન લખવું હોય તો લખી લો હું નોટ નહીં કરું ઓકે ડેફિનેશન લખો હું લખાવું છું ગાઈસ કે જ્યારે કોઈ પદાર્થના નમૂનાને ઓકે જ્યારે કોઈ પદાર્થના નમૂનાને ગરમ કરવામાં આવે છે અથવા તો તેના પર શક્તિશાળી વિકિરણો આપાત કરવામાં આવે છે શક્તિશાળી વિકિરણનો મારો ચલાવવામાં આવે ત્યારે તે પદાર્થ દ્વારા જુદી જુદી આવૃત્તિ કે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન થાય છે આ ઉત્સર્જિત વિકિરણ દ્વારા ફોટોગ્રાફિક ફિલ્મ પર રચાતી ભાતને ઉત્સર્જન વર્ણપટ કહીએ છીએ ક્લિયર તો ઉત્સર્જિત વિકિરણ દ્વારા જે પણ ફોટોગ્રાફિક ફિલ્મ પર ભાત રચાશે એને ઉત્સર્જન વર્ણપટ કહે છે માની લો આપણો ઉત્સર્જન વર્ણપટ સપોઝ આવો મળે છે ચાલો આપણો ઉત્સર્જન વર્ણપટ સપોઝ આવો મળે છે કે પહેલા હું મારી રીતે ડ્રો કરું છું પછી સમજાવું ગાઈસ ગાઈસ આ કોઈ એવું નથી કે મેં જો કર્યો એવો જ વર્ણપટ મળે તમને ખાલી સમજાવવા માટે હું આ કરું છું તો જેટલી પણ હું ડાર્ક લાઈન બનાવું છું ડાર્ક ઓકે માની લો આ ડાર્ક લાઈન છે માની લેજો આ કમ્પ્લીટલી આમ ડાર્ક બનાવું છું ગાઈસ તો ડાર્ક લાઈન છે એટલા માટે બનાવેલી છે જેથી તમને લોકો ભેદ પારખી શકો કે સતત વર્ણપટ કોને કહીએ અને અસતત વર્ણપટ કોને સતત વર્ણપટ કોને કહીએ અસતત વર્ણપટ કોને કહીએ ગાઈસ અહીંયા આપણે સતત વર્ણપટ કીધું શું કામ કે દરેક રંગ વચ્ચે કોઈ પણ પ્રકારની ડાર્ક લાઈન કાળી રેખાઓ નથી કન્ટિન્યુ હતું આપણે કીધું જાંબલી નીલામાં નીલો વાદળીમાં વાદળી પછી ગ્રીનમાં કન્ટિન્યુ ભળી જતા હતા એટલે સતત વર્ણપટ હતું પણ આ આપણે કીધું અસતત વર્ણપટમાં ટોપિકની શરૂઆતમાં આપણે બોલ્યા કે હવે જે ભણવાનું છે તે અસતત વર્ણપટ એમાં ઉત્સર્જન અને અવશોષણ તો ઉત્સર્જન વર્ણપટ માની લો ગાઈસ આ મેં જે દર્શાવેલો છે એ ઉત્સર્જન વર્ણપટ છે આ કયો વર્ણપટ છે ઉત્સર્જન વર્ણપટ ઉત્સર્જન વર્ણપટ તો આ જે રેખાઓ છે મીન્સ કે આ જે આ બધી જે અમે ડાર્ક લાઈન નથી કર્યું આ વસ્તુ આ આ આ આ આ આ બધી પ્રકાશિત રેખાઓ હોય રંગીન રેખા અથવા પ્રકાશિત રેખાઓ કહેવાય તેજસ્વી રેખાઓ પણ આ છે તે કાળી રેખાઓ છે એનો મતલબ કે ભાઈ આ પ્રકારની રેખાઓ છે ને એ પદાર્થ દ્વારા શોષણ થઈ ગઈ હોય બરાબર છે તો આ વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહે છે પણ અહીંયા તમે જો અસતત વર્ણપટ છે કારણ કે બે રંગીન પટ્ટા વચ્ચે કાળી લાઈન આવી જાય જો
ફરી આ બે રંગીન પટ્ટા છે કાળી રંગીન ફરી બે રંગીન પટ્ટા છે તો રંગીન પટ્ટાઓ વચ્ચે કાળી રેખા આવી જાય છે એટલે આને અસતત વર્ણપટ કહેવાય ક્લિયર છે ગાઈસ તો ઉત્સર્જન વર્ણપટ હવે જે આપણે વાત કરવાનું છે ઓકી ખ્યાલ આવ્યું હવે જે વાત કરીશું એ છે ગાઈસ આપણું અવશોષણ અથવા શોષણ વર્ણપટ કહેવાય તો અવશોષણ વર્ણપટ અથવા તો શું કહેશું એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ શોષણ વર્ણપટ તો ગાઈસ શોષણ વર્ણપટ એક્ઝેક્ટ આનું ઊંધું હોય એટલે ખાસ નોટ કરો કરી દેજો આપણે કરી દઈએ ચાલો કે અવશોષણ વર્ણપટ છે એ અવશોષણ વર્ણપટ એ ઉત્સર્જન વર્ણપટ ઉત્સર્જન વર્ણપટ ની ફોટોગ્રાફી ની ફોટોગ્રાફી ની નેગેટિવ જેવો હોય છે ઓકે અવશોષણ વર્ણપટ શું હોય આપણે ફોટોગ્રાફીની નેગેટિવ જો એટલે એક્ઝેક્ટ આનો વિરોધી કે અહીંયા જે રંગીન રેખા મળે છે ને ને અવશોષણ વર્ણપટમાં કાળી રેખા મળે અહીંયા જ્યાં કાળી રેખા હતી ને ત્યાં તેજસ્વી રેખા મળે અવશોષણ વર્ણપટ એટલે એક્ઝેક્ટ એકબીજાના વિરોધાભાસ કહી શકાય શું કહી શકાય એકબીજાના વિરોધાભાસ કહી શકાય ગાઈસ એટલે એકબીજાની રેપ્લિકા છે ફોટોગ્રાફી રેપ્લિકા છે પ્રતિકૃતિ આપણે વિકિરણનો મારો ચલાવીએ અથવા કોઈ વિકિરણ આપાત કરીએ અથવા તો એને ગરમ કરીએ ત્યારે શું થાય છે કે એ ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું શોષણ કરી લે છે એટલે જ્યારે ઉત્સર્જિત ઉત્સર્જિત પદાર્થમાંથી જ્યારે ઉત્સર્જિત થતા પ્રકાશ હશે ભાઈ એ ઉત્સર્જિત પ્રકાશમાં જે શોષાયેલી વિકિરણની તરંગ લંબાઈ ગુમ થઈ ગઈ હોય તો એક્ઝેક્ટ આનું ઊંધું અહીંયા જે વર્ણપટ મળે છે એ ઉત્સર્જન રેખાને લીધે મળે છે તો ઓબ્વિયસલી છે અહીંયા જે રેખા ઉત્સર્જિત થશે એમાં જે શોષાઈ ગયેલી વર્ણપટ અથવા શોષાઈ ગયેલી તરંગ લંબાઈના વિકિરણ ક્યાં હશે તો પદાર્થ શોષાઈ લીધા તો પદાર્થ દ્વારા જે તરંગ લંબાઈ શોષાઈ જાય છે એ ઉત્સર્જિત પ્રકાશમાં તો હશે જ નહીં હે તો એ જે વર્ણપટ થશે એને આપણે કહેશું ટૂંકમાં શોષણને લીધે જે વર્ણપટ મળે એને અવશોષણ વર્ણપટ કહેવાય તમે કહેશો સાહેબ તો આ એના જેવું થયું નો ડાઉટ બે સરખા જ થયા આમ તો એકબીજાના ખાલી થોડા વિરોધી અહીં આપણે જે પ્રકાશ પદાર્થ દ્વારા ઉત્સર્જિત થાય છે એનો વર્ણપટ મેળવીએ છીએ અહીંયા આપણે ઓકે જે વિકિરણ અથવા જે તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું એનો વર્ણપટ મેળવીએ છીએ એટલે એકબીજાના શું છે વ્યસ્ત છે તો જ્યારે કોઈ પદાર્થના નમૂનામાંથી વિકિરણ પસાર કરવામાં આવે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશનું કે વિકિરણનું શોષણ કરી લે છે આથી ઉત્સર્જિત જે તરંગ લંબાઈ હશે એમાં શોષાયેલી તરંગ લંબાઈનો પ્રકાશ ગુમ થયેલો હોય ઓકે અને એ જે વર્ણપટ બને એને આપણે કહીએ છીએ શોષણ વર્ણપટ તો શોષાયેલા તરંગ લંબાઈને લીધે જે વર્ણપટ મળે છે એને આપણે કહીએ છીએ શોષણ વર્ણપટ ગાઈસ જો હું અવશોષણ વર્ણપટનો આલેખ અથવા તો આવી આકૃતિ સમજાવવાનો પ્રયત્ન કરું તો એક્ઝેક્ટ એના વિરુદ્ધ ફોર્મમાં હોય છે એક્ઝેક્ટ શું હોય છે વિરુદ્ધ ફોર્મમાં જો તમે જો હું આની નીચે એક્ઝેક્ટ દોરવા કરીશ જેથી તમે સારી રીતે સમજી શકો ઓકે માની લો આ આપણે જે ડ્રો કરીએ છીએ એ ડ્રો કરીએ છીએ આપણે શોષણ વર્ણપટ તો જો અહીંયા જો રેખાઓ બનાવીશ સીધી રેખાઓ છે તો માની લેજો ગાઈસ તો એક્ઝેક્ટ આપણે શું કહે છે ગાઈસ ઓકે જે ઉત્સર્જિત વર્ણપટ છે એનો વિરોધાભાસ આપણે ડ્રો કરીએ છીએ ટૂંકમાં ઉત્સર્જિત વર્ણપટમાં જે પ્રકાશિત રેખાઓ મળે છે એ અવશોષણ વર્ણપટમાં કાળી રેખા બનશે અને જે અહીંયા જે કાળી રેખા છે તે અહીંયા ઉત્સર્જિત જો અહીંયા આપણે એવું કીધું પ્રકાશિત રેખા છે તો એ વસ્તુ અહીંયા શું હોય કાળી રેખા હોય એટલે અહીંયા હું ડાર્ક કરી દઈશ આ ભાગનો કેવો એરિયા કરી દઈશ ભાઈ ડાર્ક એરિયા કરી દઈશ આ ભાગને હું ડાર્ક રેખા કરી દઈશ હવે અહીંયા ડાર્ક રેખા છે કાળી રેખા તો અહીંયા તેજસ્વી અહીંયા શું હોય તેજસ્વી રેખા ફરી અહીંયા જો આ તેજસ્વી રેખા છે વચ્ચેની
એ અહીંયા શું હોય ડાર્ક સમજાય છે ગાઈસ એક્ઝેક્ટ વિરોધી કે ઉત્સર્જન વર્ણપટમાં જે તેજસ્વી રેખા છે ત્યાં શોષણ વર્ણપટમાં કાળી રેખા હોય અહીંયા જે કાળી રેખા છે તે કેવી હોય ઉત્સર્જિત હોય એટલે એકબીજાનો વિરોધાભાસ એકબીજાનું શું છે ફોટોગ્રાફીની નેગેટિવ મારો કહેવાનો મતલબ તમે હવે સમજી ગયા હશો ગાઈસ ઓકે ફરી પાછી આ કાળી રેખા છે અહીંયા તેજસ્વી ફરી આ તેજસ્વી છે તો આ કેવી રીતે કાળી તો હવે તમે સમજી ગયા હશો ટૂંકમાં એક્ઝેક્ટલી જે આ વર્ણપટ મળે છે એ બરાબર છે ઉત્સર્જન વર્ણપટ કરતા વ્યસ્ત હશે એટલે આ જે વાત થઈ ગાઈસ એ થયો અવશોષણ અથવા તો જેને આપણે કહેશું શોષણ વર્ણપટ ક્લિયર છે ગાઈસ આટલી વસ્તુ ઓકે તો ઉત્સર્જન અને જે શોષણ વર્ણપટ એકબીજાના શું હોય છે વ્યસ્ત હોય છે ગાઈસ તો આ વર્ણપટનો જે અભ્યાસ છે એ વર્ણપટના અભ્યાસને આપણે સ્પેક્ટ્રોસ્કોપી પ્યોર ગુજરાતીમાં વર્ણપટ દર્શકી કહીએ છીએ નોટ કરજો ગાઈસ ઓકે કે પદાર્થ દ્વારા ઉત્સર્જિત વર્ણપટનો જે અભ્યાસ છે એ વર્ણપટના અભ્યાસને આપણે કહીએ છીએ સ્પેક્ટ્રોસ્કોપી અને એના માટે વર્ણપટ મેળવવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જે સાધન છે એને આપણે સ્પેક્ટ્રોસ્કોપ અથવા સ્પેક્ટ્રોગ્રાફ કહીએ છીએ ઓકે તો વર્ણપટના અભ્યાસને આપણે વર્ણપટના અભ્યાસને આપણે કહીએ છીએ સ્પેક્ટ્રોસ્કોપી સ્પેક્ટ્રોસ્કોપી પ્યોર ગુજરાતીમાં જો કહીએ ગાઈસ તો વર્ણપટ દર્શકી કહીએ છીએ શું કહીએ છીએ વર્ણપટ દર્શકી પણ આ વર્ણપટ મેળવવા માટે વર્ણપટ મેળવવા માટે કે એના અભ્યાસ ખૂબ અગત્યનો અભ્યાસ છે ઓકે કે વર્ણપટ ના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહીએ છીએ વર્ણપટ મેળવવાના સાધન સ્પેક્ટ્રોગ્રાફ કહીએ છીએ તો આપણે શીખ્યા ગાઈસ ક્યારે સતત વર્ણપટ કહેવાય તો જે આપણે અહીંયા પહેલા જે વર્ણપટ મેળવેલો હતો જાણી વાળી પીણાવટ એ સતત વર્ણપટ કહેવાય કારણ કે એમાં જાંબલીથી લાલ રંગની પ્રકાશની તરંગલંબાઈ કન્ટિન્યુઅસ હતી ઓકે જ્યારે આને અસતત વર્ણપટ કહીશું શું કામ કારણ કે એ તેજસ્વી રેખા વચ્ચે વચ્ચે કાળી લાઈન છે એટલે સતત વર્ણપટ નથી તો આ જે વર્ણપટ મેળવ્યું તમે જો શ્રીકૃષ્ણ રેખા જેવો દેખાય છે લાઈન લાઈન છે રેખાઓ છે એટલે આ વર્ણપટને આ બંને કમ્બાઈન શું કહેવાય રેખીય વર્ણપટ પણ કહેવાય પણ જનરલી ઉત્સર્જનને મળે છે લીધે મળે છે એટલે રેખીય ઉત્સર્જન વર્ણપટ કહેવાય ઓકે આમ તો બંને રેખીય વર્ણપટ રેખીય ઉત્સર્જન વર્ણપટ છે અહીંયા શોષણ વર્ણપટ બરાબર તો કહેવાનો મતલબ આ ઓલ ઓવર જો અહીંયા શોષણ વર્ણપટમાં જોજો જે રેખાઓ શોષાઈ ગઈ હતી તો નીકળી જ જતી હતી બહાર બરાબર અને પછી ઉત્સર્જાતી હતી એને તો ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર પાડતા હતા આપણે ઓકે એટલે ઓલ ઓવર બંને એક રીતે એવું કહી શકાય કે શોષાય બાદ બાકી રહેલી રેખાઓ તરંગલંબાઈ ઉત્સર્જિત થવાને લીધે વર્ણપટ મળે છે તો આવા વર્ણપટને રેખીય વર્ણપટ લાઈન સ્પેક્ટ્રમ કહેવાય ઓકે આપણે હાઇડ્રોજન પરમાણુનો જે વર્ણપટ શીખીશું એ રેખીય ઉત્સર્જન કારણ કે ઉત્સર્જનને લીધે મળશે હાઇડ્રોજનમાં જોજો આપણે શીખીશું ત્યાં કે હાઇડ્રોજન વર્ણપટમાં એક તો રેખા સ્વરૂપે મળશે રેખીય અને ઉત્સર્જનને લીધે મળે છે હાઇડ્રોજન વર્ણપટ રેખીય ઉત્સર્જન પ્રકારનો કહી શકાય ક્લિયર છે ગાઈસ તો પહેલા જે વર્ણપટ હતો એ સતત વર્ણપટ હતો અહીંયા અસતત વર્ણપટ છે અસતત વર્ણપટમાં રેખાઓ મળે છે એટલે એને રેખીય વર્ણપટ કહી શકાય જો કન્ફ્યુઝન થતું હોય તો સિમ્પલ એવું રાખીએ કે આ રેખીય ઉત્સર્જન વર્ણપટ છે
આ રેખીય શોષણ માં પણ છે પણ ઓલ ઓવર જોવા જાવ તો બંને બજે શોષાયેલી તરંગ લંબાઈ દૂર થાય છે બંને વાળ પણ બાકી રહે બજે બાકી રહેલી તરંગ લંબાઈના ઉત્સર્જનને મળે છે એટલે આપણે નામ આપેલું છે રેખીય ઉત્સર્જન વર્ણપટ રેખીય ઉત્સર્જન વર્ણપટ પણ ગાઈસ દરેક તત્વ માટે ખૂબ અગત્યનું હવે વસ્તુ છે કે દરેક તત્વ માટેનો રેખીય વર્ણપટ ફિક્સ હોય ઓકે તો તત્વનો વર્ણપટ મેળવવા માટે એ જે તે તત્વને પહેલા વાયુ અવસ્થામાં લઈ જવો પડે કેમાં લઈ જવો પડે વાયુ અવસ્થામાં અને વાયુ અવસ્થામાં પછી નળીમાં નીચા દબાણે ભરીને પછી પોટેન્શિયલ આપવામાં આવે અને પછી ઉત્સર્જિત થતો જે રેખાઓ છે તરંગ લંબાઈ છે એને ફોટોગ્રાફિક ફિલ્મ પર પાડવામાં આવે કે આપણે હાઇડ્રોજનમાં જોવાનું છે એટલે હું ત્યાં થોડુંક સ્પીડમાં આપી દઉં છું કે કોઈ પણ તત્વનો વર્ણપટ મેળવવો હોય તો એ તત્વના વાયુ સ્વરૂપને એક મજબૂત કાચની નળીમાં ભરવામાં આવે કે જે નળીમાં નીચું દબાણ ક્રિએટ કરેલું હોય બજે અને પછી એ નળીમાં ઊંચો પોટેન્શિયલ વિદ્યુતધ્રુવા વડે આપવામાં આવે અને ઊંચા પોટેન્શિયલ આપીએ ત્યારે એ તત્વના પરમાણુ ઉત્તેજિત થાય ફરી પાછા નીચી અવસ્થામાં આવે તો ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણ ઉત્સર્જિત કરે ઉત્સર્જન થવાને લીધે વર્ણપટ મળે તો એ વર્ણપટ કેવા છે રેખીય ઉત્સર્જિત પ્રકારના વર્ણપટ છે પણ મેં કીધું દરેક તત્વનો રેખીય ઉત્સર્જન વર્ણપટ એ જે તે તત્વની લાક્ષણિકતા કહેવાય શું કામ કોઈ પણ બે તત્વના રેખીય ઉત્સર્જન વર્ણપટ ક્યારે સમાન હોય નહીં ગાઈસ ઓકે દરેક તત્વના રેખીય વર્ણપટ એકબીજાથી અલગ અલગ હોય અને એટલે જ ગાઈસ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે રીતે આપણે મનુષ્યને ફિંગરપ્રિન્ટ પરથી ઓળખી શકાય કોઈ પણ બે મનુષ્યના ફિંગરપ્રિન્ટ ક્યારે સમાન હોય નહીં મનુષ્યને જેમ ફિંગરપ્રિન્ટ પરથી ઓળખી શકાય એમાં રેખીય ઉત્સર્જન વર્ણપટ જે તે તત્વના ફિંગરપ્રિન્ટ જ કહેવાય શું કામ દરેક તત્વ માટેનું ફિંગરપ્રિન્ટ એટલે કે રેખીય ઉત્સર્જન વર્ણપટ અલગ અલગ જ હોય તો આથી રેખીય ઉત્સર્જન વર્ણપટને આપણે કોઈ અજ્ઞાત નમૂનામાં રહેલા જે તે તત્વની પરખ કરવા માટે ઓળખ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તો શું કરવાનું હોય પહેલા જે જ્ઞાત નમૂનો હોય જ્ઞાત એટલે જેમાં તત્વો આપણને ખબર હોય એ તત્વનો વર્ણપટ મેળવે ઓકે અને પછી આપણો અજ્ઞાત નમૂનો છે એમાં જે પણ તત્વો હોય બજે એનો ટૂંકમાં અજ્ઞાત નમૂનાનો વર્ણપટ મેળવે પછી જ્ઞાત નમૂનાના વર્ણપટમાં કઈ રેખા કઈ તરંગ લંબાઈ મળે છે ઓકે ઈ અજ્ઞાત નમૂનાના વર્ણપટ સાથે મેચ કરે સમજાય સરળ ભાષામાં માની લો કે આ એક આપણે જ્ઞાત નમૂનાનો વર્ણપટ છે કે જેમાં જે તે તત્વ એમાં કઈ રીતનું હોય ગાઈસ ફિક્સ હોય માની લો ચલો અલગથી ડ્રો કરીને બતાવે આ આપણો જ્ઞાત નમૂનો છે માની લો કે હાઇડ્રોજન માટે અહીંયા તરંગ લંબાઈ મળે છે તરંગાંક વડે જનરલી વર્ણપટમાં દર્શાવાય પણ હું સરળતા ખાતર કહું છું હાઇડ્રોજન એના ડેટા તો મને એક્ઝેક્ટ આપણે યાદ ન રાખી શકીએ પણ એક જસ્ટ એક્ઝામ્પલ કે આ વર્ણપટ છે માં આ ચોક્કસ તરંગાંકે હાઇડ્રોજન મળે છે માની લો અહીંયા આપણે કહીએ આ હિલિયમ માટેનું છે એટલે માની લો અહીંયા છે તે સપોઝ સોડિયમ માટેનું છે તો આ આપણું એવું સેમ્પલ હતું કે જેમાં આપણને તત્વો ખ્યાલ હતા તો એનો પેલા વર્ણપટ મેળવી લીધો અને આપણે ખબર પડી ગઈ કે કયા તરંગાંકે જે હાઇડ્રોજનની રેખા મળે છે કયા તરંગાંકે હિલિયમની મળે છે એ આપણને ખ્યાલ હોય અલગ અલગ કરી શકાય ભેગું નહીં અલગ અલગ પણ હું તમને એક એક્ઝામ્પલ સમજાવવા મેં ભેગું ડ્રો કરેલ છું હવે માની લો આપણો અજ્ઞાત નમૂનો છે એમાં કયા પરમાણુ છે કયા તત્વના પરમાણુ છે આપણે શોધવા છે તો એનો વર્ણપટ મેળવી લીધો માની લો એના વર્ણપટમાં કંઈક આવી આવી રીતે રેખાઓ મળી માની લો સોડિયમ સાથે મેચ થાય છે તો આપણા અજ્ઞાત નમૂનામાં સોડિયમ હોય એમ કે જ્ઞાત નમૂનામાં જે તરંગાંક ઉપર સોડિયમ માટેની રેખા મળે છે એ જ તરંગાંક ઉપર આપણા અજ્ઞાત નમૂનામાં રેખા મળે છે ઓકે પણ હજી અહીંયા રેખા મળે એનો મતલબ આ કોઈ એવું તત્વ છે કે જે અહીંયા નથી તો ફરી ટૂંકમાં જ્ઞાત નમૂનામાં તો જનરલી બધા પ્રકારના તત્વોની રેખાઓ હોય અથવા તો તમે જ્યારે વર્ણપટ મેળવો કે હવે તો બધા વર્ણપટ પરથી ડેટા એક રેફરન્સ બુકમાં કલેક્ટ કરેલા હોય તો તમે જ્યારે આવી રીતે મારો એક્સપેરિમેન્ટ કરતા હોય તો તમને રેફરન્સ બુકના ડેટા આપેલા હોય તો તમે
દરેક તરંગ આ સામે તત્વ લખેલું હોય કે આ તત્વ હોય તો આ તરંગ આગળ અથવા આ તરંગ લંબાઈ રેખા મળશે. ઓકે, કોઈ બીજું તત્વ છે તો એના માટે આ તરંગ આગળ, મીન્સ કે દરેક માટેનો ડેટા ટેબલ વાઇઝ લખેલું હોય. તો આપણે બે જ કરી શકીએ, ચાલો આ કયું છે તો કે એક સપોઝ હાઇડ્રોજન હિલિયમ નું આપણે તરંગાંક માની લઈએ 2500 છે, એવું માની લઈએ, એવું હોય નહીં, હું એક અંદાજો આપું છું. આ 2500 છે માની લો, આ 5000 છે, અને આ માની લો 3700 છે, એવું માની લઈએ. તો હવે જોવાનું ટેબલમાં કે ભાઈ 3700 એ કયું તત્વ છે, તો કે ભાઈ સપોઝ માની લો ઓક્સિજન. તો એનો મતલબ જો 3700 એ ઓક્સિજન હોય તો આ તરંગાંક આ રેખા આપણે કયું છે, ઓક્સિજન માટે. સમજાય છે હું જે કહેવા માંગુ છું કે જેવી રીતે આપણે મનુષ્યને ફિંગરપ્રિન્ટ પરથી ગાઈસ ઓળખી શકાય, કારણ કે કોઈ બે મનુષ્યના ફિંગરપ્રિન્ટ સેમ ન હોય, એમ રેખીય ઉત્સર્જન વર્ણ પર એ જેતીય તત્વ માટે ફિંગરપ્રિન્ટ જ કહેવાય. કારણ કે ક્યારેય કોઈ બે તત્વના રેખીય ઉત્સર્જન વર્ણ પર સેમ ન હોય. તો આપણા અજ્ઞાત નમૂનામાં કયા તત્વો રહેલા છે એ જો આપણે જાણવા હોય તો આપણે બજે આ રેખીય ઉત્સર્જન વર્ણ પરથી જાણી શકાય. અને એના માટે શું કરવાનું કે જ્ઞાત નમૂનાનો પહેલા બજે કે જ્ઞાત નમૂનામાં આપણે ખબર હોય કે કયા કયા તત્વો છે એનો વર્ણપટ મેળવવાનો, પછી અજ્ઞાત નમૂનાનો મેળવવાનો, પછી અજ્ઞાત નમૂનાની જે રેખાઓ મળે એ રેખાઓને જ્ઞાત નમૂનાની રેખાઓ સાથે મેચ કરવાની. જે રેખાઓ મેચ થતી હોય એ પ્રકારેનું તત્વ અજ્ઞાત નમૂનામાં હોય એવું જાણવા મળે. સમજાય છે? અને ગાઈસ, રેખીય ઉત્સર્જન વર્ણપટ પરથી તત્વોની પરખ કરી શકાય, અને પરખ કરી હતી કોણે, તો સૌપ્રથમ રોબર્ટ બન્સેન નામના વૈજ્ઞાનિકે. ખાસ નોટ કરજો, આ પોઈન્ટ એમસીક્યુ માટે કામનો છે. રોબર્ટ બન્સેન નામના વૈજ્ઞાનિક હતા કે જેણે સૌપ્રથમ રેખીય ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ તત્વોની શોધ કરવા માટે કર્યો હતો. નોટ કરતા જજો ગાઈસ, કયા કયા તત્વોની શોધ રેખીય ઉત્સર્જન વર્ણપટ પરથી થઈ છે ગાઈસ? તો કે ભાઈ રુબિડિયમ, સીઝિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, સ્કેન્ડિયમ. તો આ એવા તત્વો છે કે આ તત્વોના ખનિજોનું જ્યારે સ્પેક્ટ્રોસ્કોપી પૃથ્થકરણ કરવામાં આવ્યું, આ તત્વોના ખનિજોનું સ્પેક્ટ્રોસ્કોપ વડે એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે મળતી રેખાઓ પરથી આ લોકોની પરખ થઈ. એટલે આ એવા તત્વો છે કે જેની પરખ એના રેખીય વર્ણપટ પરથી થયેલી છે. ગાઈસ, આ બધું નોટ કરજો, ફરી હજુ એક નોટ કરજો કે સૂર્યમાં જે હિલિયમ રહેલું છે, સૂર્ય, ઓકે, તો એ હિલિયમ તત્વોની શોધ પણ ગાઈસ કોના પરથી થઈ છે, રેખીય ઉત્સર્જન વર્ણપટ વડે થયેલી છે. ખ્યાલ આવે છે કે સૂર્યમાં રહેલા હિલિયમની શોધ પણ આવી જ રીતે રેખીય ઉત્સર્જન વર્ણપટ પરથી થાય છે. ક્લિયર? તો ગાઈસ, અહીંયા આપણો પરમાણ્વીય વર્ણપટ વિશેનો ટોપિક આપણે પૂરો કરીએ છીએ. હવે જોવાનું છે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ, ખૂબ અગત્યનો છે એમસીક્યુ માટે. ગાઈસ, એમાં જે આપણે વર્ણપટ દોરીશું હાઇડ્રોજન માટે, જે ટેબલ લખીશું એમસીક્યુ માટે, વેરી ઇમ્પોર્ટન્ટ છે ગાઈસ. ઓકે, તો બજે ધ્યાનથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો ગાઈસ. તો આ જે ટોપિક આપણો પૂરો થાય છે એ ટોપિક આપણો કે ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરનો ક્વોન્ટીકૃત સ્વભાવ પૂરો થયો, અથવા તો પરમાણ્વીય વર્ણપટ વિશેનો ટોપિક પૂરો થયો. ખૂબ સરસ ટોપિક છે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ ગાઈસ, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો, ખૂબ સરસ ટોપિક છે. તો હવે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ ગાઈસ એ છે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ. હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ, ખૂબ સરસ ટોપિક ગાઈસ. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ વિશેથી બજે પરમાણુના બંધારણ વિશે ઘણી ખરી માહિતી મળી હતી. જ્યારે આજે ઉત્સર્જન વર્ણપટ કીધા, આપણે રેખીય ઉત્સર્જન વર્ણપટ, એના પરથી આપણે ઇલેક્ટ્રોનીય આંતરિક રચના રચના વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી, એમ હાઇડ્રોજન પરમાણુના નમૂના પરથી પણ આપણે કહી શકીએ પરમાણુના બંધારણ વિશે ખૂબ માહિતી પ્રાપ્ત થઈ હતી. ઇન શોર્ટ, પરમાણુનું બંધારણ સમજવામાં હાઇડ્રોજન પરમાણુનો નમૂનો ખૂબ કામ લાગેલો હતો. ઓકે, તો હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ ખૂબ ઉપયોગી છે. તો કઈ રીતે મેળવાય, મેં કીધું એ રીતે, એક મજબૂત કાચની નળીમાં
મજબૂત કાચની નળીમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલો હોય, નીચા દબાણે, કારણ કે આપણે એમાં ઊંચો પોટેન્શિયલ એપ્લાય કરવો છે, પોટેન્શિયલ ઊંચો એપ્લાય કરવાના છે અને એમાં હાઇડ્રોજન વાયુ છે, જો ઊંચું દબાણ હોય તો બની શકે કે એ નળી બ્લાસ્ટ થઈ જાય, દબાણ વધી જાય તો, એટલે નીચા દબાણે દબાણ કંટ્રોલ કરીએ છીએ. તો આમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ઘણા બધા હોય ને, ખાલી એક જ H2 અણુ હોય એવું ન હોય. આ તો હું સરળતા ખાતર એક H2 અણુ લખું છું, કારણ કે વાયુનું સેમ્પલ એમાં તો કેટલા બધા વાયુના અણુ હોય. ઓકે, અને પછી અહીંયા વિદ્યુત ધ્રુવો જોડેલા હોય, માની અહીંયા બેટરી હોય, આ ધન છે એવું માની લે, પોઝિટિવ ઋણ, ધન ઋણ ધન ઋણ, તો આ જે છે તે ઋણ છે માની લો, અને આ રીતે વિદ્યુત ધ્રુવો ગોઠવેલા હોય. તો મજબૂત કાચની નળીમાં આપણે હાઇડ્રોજન વાયુ નીચા દબાણે લઈ લઈએ છીએ અને પછી ઊંચો પોટેન્શિયલ એપ્લાય કરીએ છીએ, ખૂબ ઊંચું દબાણ, ઊંચો પોટેન્શિયલ એપ્લાય કરીએ. તો જ્યારે અને નળીમાં પોટેન્શિયલ લાગુ પાડીશું તો હાઇડ્રોજન અણુ છે એ હાઇડ્રોજન પરમાણુમાં છૂટો પડી જાય, એ વિયોજિત થઈ જાય. ઓકે, આપણે સિમ્પલ એવું લખી શકીએ કે H2 જે ગેસ છે તે H ગેસ અને H ગેસમાં ટૂંકમાં હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થઈ જાય છે પોટેન્શિયલ ને લીધે. ઓકે, તો મેં કીધું છે હું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ લખીશ, આખી થિયરી હું નહીં લખું, થિયરીનું ડિસ્કસ કરીશ દરેક વિધાનનું, સમજાવીશ ડિટેલમાં તમને, ક્લિયર? તો શું કહે કે હાઇડ્રોજન અણુને પછી જ્યારે નીચા દબાણે મજબૂત કાચની નળીમાં લઈને ઊંચો પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન અણુ હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થાય છે. હવે આ જે હાઇડ્રોજન પરમાણુ છે એ એક પ્રકારે પોટેન્શિયલ આપે, એટલે આપણે ઉર્જા આપીએ છીએ, તો એ હાઇડ્રોજન પરમાણુઓ ઊર્જાનું શોષણ કરશે, પરમાણુ અથવા એમાં રહેલા ઇલેક્ટ્રોન્સ, ઓકે, ઉર્જાનું શું કરશે, શોષણ કરશે, અને ફરી એકનું એક કે નીચી ઉર્જા અવસ્થામાંથી ઊંચી ઉર્જા અવસ્થામાં ક્વોન્ટીકૃત થશે, કૂદકો મારશે, જમ્પ કરશે. પણ મેં કીધું ઊંચી ઉર્જા અવસ્થા તો અસ્થાયી કહેવાય, એટલે એ ઇલેક્ટ્રોન વચ્ચે ફરીથી જો નીચેથી ઉપર ગયો તો ઉર્જાનું શોષણ કરે, તો ફરીથી બજે તરત સ્થાયી બનવા માટે નીચી ઉર્જા અવસ્થામાં આવશે. ગાઈસ, જોજો નીચેથી ઉપર જતી વખતે મેં સીધી રેખા દર્શાવી છે અને ઉપરથી નીચે વખતે મેં વક્ર રેખા દર્શાવી છે, તો મગજમાં ફિટ કરી દેજો તમે કે સીધી રેખા છે તે ઉર્જાનું શોષણ સૂચવે છે. આ એક સાંકેતિક નિરૂપણ છે, સાંકેતિક ભાષા છે, કે નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જાય તો ઉર્જાનું શોષણ થાય એની સીધી રેખા વડે દર્શાવવામાં આવે, પણ ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં જ્યારે આવે તો એ એનો મતલબ એ હોય એ પોતે શોષેલી જે ઉર્જા હતી એ ચોક્કસ તરંગલંબાઈના વિકિરણ સ્વરૂપે ગુમાવે, ચોક્કસ તરંગલંબાઈના વિકિરણ, એટલે વક્રરેખા ઉર્જાનું વિકિરણનું ઉત્સર્જન સૂચવે છે. આ સાંકેતિક ભાષા છે. ઓકે, તો એવી જ રીતે જ્યારે પોટેન્શિયલ લાગુ પાડીશું તો આ વિકિરણ ઉત્સર્જિત થશે, એટલે એનો મતલબ અહીંથી ઉત્સર્જિત થશે. ઓકે, આ આ બધી ઘટના દોરેલી છે, એક્ચ્યુઅલી આ ટ્યુબમાં અંદર થતી હોય. ઓકે, મેં તમને બહાર સમજાવ્યું છે. તો આ જે ઉત્સર્જિત વિકિરણ છે આ છે, અને આ વિકિરણને શું કરે, ફોટોગ્રાફિક ફિલ્મ પર બહાર લાવે, પણ નોટ કરી લેજો. ઓકે, હાઇડ્રોજન માટેનું જે ઉત્સર્જિત વિકિરણ જે પ્રકાશ છે તે આછા જાંબલી રંગનો હોય, નોટ કરજો ગાઈસ. હાઇડ્રોજન માંથી ઉત્સર્જિત થતો જે આ પ્રકાશ છે, આ વિકિરણ છે, આછા જાંબલી રંગનો. હવે એ પ્રકાશને, એ વિકિરણોને આપણે આ ફોટોગ્રાફિક ફિલ્મ પર પડવા દઈએ અને ફોટોગ્રાફિક ફિલ્મ પર જે ભાગ રચાશે એને આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ કહેશું. ક્લિયર? તો આ રીતે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ મળે. પણ ગાઈસ, હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં રેખાઓની જુદી જુદી શ્રેણીઓ મળે છે. હાઇડ્રોજન અહીંયા જે ફોટોગ્રાફિક ફિલ્મ પર ભાત રચાશે એને આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ કીધો, નો ડાઉટ, ક્લિયર? પણ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં રેખાઓની જુદી જુદી શ્રેણીઓ મળે છે અને આ દરેક શ્રેણીઓને એના શોધકના નામ પરથી આપવામાં આવેલા છે નામ. ઓકે, તમને ખબર જ છે ફિઝિક્સમાં પણ તમે ભણ્યા હશો અથવા ભણશો. ઓકે, તો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં મળતી રેખાઓની
જુદી જુદી શ્રેણી અને તેમના તેમના શોધકના નામ પર શોધકના નામ પરથી નામ રાખવા માટે આપવામાં આવેલા છે તો જે શ્રેણી જે વૈજ્ઞાનિકે શોધેલી છે એના નામ પરથી શ્રેણીનું નામ આપેલું છે તો સૌપ્રથમ 1885 માં 1885 માં બામર નામના વૈજ્ઞાનિકે ઓકે એણે એવું કીધું કે જો હાઇડ્રોજન વર્ણપટમાં જે રેખાઓ મળે છે એને તરંગાંક વડે દર્શાવીએ ઓકે તો એના દ્રશ્યમાન વિસ્તારમાં જે શ્રેણી મળે છે એનું સૂત્ર એણે રજૂ કરી દીધું ઓકે તો સૌપ્રથમ બામર નામના વૈજ્ઞાનિકે ઓકે દ્રશ્યમાન હાઇડ્રોજન પરમાણુના દ્રશ્યમાન વિસ્તારમાં મળતી રેખાઓ માટે નીચે પ્રમાણે સમીકરણ રજૂ કર્યું એણે એવું કીધું કે જો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં રેખાઓ મળે છે એ રેખાઓને એની તરંગ આંકના સંદર્ભમાં રજૂ કરીએ તો એ દ્રશ્યમાન વિસ્તારમાં મળતી રેખાઓ માટે તરંગ આંક આ સમીકરણ પરથી રજૂ કરી શકાય 109677 into 1 upon 2 square minus 1 upon n square ઓકે સેન્ટીમીટર ઇન્વર્સ માં રજૂ કરેલો હતો કે જ્યાં n ની કિંમત શું છે ભાઈ n ની કિંમત ગ્રેટર ધેન 2 છે એટલે કે n is equal to 3 4 મીન્સ કે 3 કે 3 કરતા વધારે છે તો આ સમીકરણ આ તરંગાંકના સમીકરણ વડે રજૂ થતી જે રેખાઓ અથવા તો જે રેખાઓની શ્રેણી છે એ શ્રેણી ઓકે એને બામર શ્રેણી કહેશો જે દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં મળે છે તો હાઇડ્રોજન વર્ણપટમાં જેટલી પણ રેખાઓની શ્રેણી મળે છે એમાં બામર શ્રેણી જેવી છે કે જે દ્રશ્યમાન વિસ્તારમાં મળે છે ઓકે મેં ઓલરેડી એનો ઉલ્લેખ કરી દીધો છે હાઇડ્રોજન વર્ણપટમાં જેટલી પણ રેખાઓની શ્રેણી મળે છે એ દરેકે દરેક શ્રેણીઓમાંથી એકલી બામર શ્રેણી જેવી છે કે જે દ્રશ્યમાન વર્ણપટમાં એટલે કે દ્રશ્ય વિદ્યુચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન વિસ્તારમાં મળે છે ગાઈસ ઓકે તને બામર શ્રેણી અહીંયા ગાઈસ જે 109677 એ શું છે એ રીડબર્ગ અચળાંક છે શું કામ છે તો કે ભાઈ જેવું બામર આ સમીકરણ રજૂ કર્યું એની પછી રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે બધી શ્રેણીઓ જો બામરે તો ખાલી દ્રશ્યમાન વિસ્તારમાં મળતી શ્રેણી માટે રજૂ કરેલું તો રીડબર્ગ એ પણ સ્પેક્ટ્રોસ્કોપીના ખૂબ નિષ્ણાત હતા ગાઈસ ઓકે તો રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન વર્ણપટમાં મળતી બધી જ શ્રેણીઓ એ બધી શ્રેણીઓ માટે એક સામાન્ય સૂત્ર રજૂ કર્યું જો કે રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે રીડબર્ગે હાઇડ્રોજન વર્ણપટમાં મળતી દરેક રેખાઓની શ્રેણીઓ માટે એક સામાન્ય સૂત્ર નીચે પ્રમાણે રજૂ કર્યું કે એણે દરેક શ્રેણીને એપ્લાય કરી શકાય એવું એક સૂત્ર રજૂ કર્યું મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 109677 1 upon n1 square minus 1 upon n2 square centimeter inverse કે જ્યાં n2 is always greater than n1 clear એટલે જો આપણે n11 લે તો n2 કેટલું થશે 2 3 ગમે તે બસ એ હમણાં આપણે વર્ણપટમાં શીખીશું પણ ટૂંકમાં n2 ની કિંમત n1 કરતા વધારે છે એવું રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું તો અહીંયા જે 109677 છે આને આપણે રીડબર્ગનો અચળાંક RH વડે દર્શાવીએ છે શું કહે છે રીડબર્ગનો અચળાંક કહીએ છે ગાઈસ ક્લિયર છે ઓકે તો અનુક્રમે n1 is equal to 1 હોય તો કઈ શ્રેણી લાઇમન શ્રેણી n1 is equal to 2 હોય તો બામર શ્રેણી n1 is equal to 3 હોય તો પાસ્ટન શ્રેણી હમણાં આપણે એનો ડાયાગ્રામ દોરવાનો છે એટલે ખ્યાલ આવી જશે
બરાબર હાઇડ્રોજન વર્ણપટમાં જેટલી પણ શ્રેણીઓ મળે છે ત્રણ વિસ્તારમાં જ મળે ક્યાં તો પારજાંબલી વિસ્તારમાં મળે છે ક્યાં તો દૃશ્યમાન વિસ્તારમાં મળે છે ક્યાં તો પારરક્ત વિસ્તારમાં મળે છે તો હાઇડ્રોજન વર્ણપટમાં મળતી શ્રેણીઓ આ ત્રણ વિસ્તારમાં છે પારજાંબલી દૃશ્યમાન અને પારરક્ત એટલે આયા એ આપણે શીખીશું હમણાં ડાયાગ્રામ વાત કરવાની છે તો ગાઈસ જેટલા પણ પરમાણુઓના નમૂના છે બધામાંથી સૌથી સાદામાં સાદો અથવા સરળ નમૂનો હોય સમજવા માટે તો હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ છે સૌથી સરળ સાદો પણ જેમ જેમ પરમાણુ ભાર વધતા જાય એના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પણ વધતા જાય છે અને ઇલેક્ટ્રોન જેટલા વધે પછી એટલા એના ક્વોન્ટમ એટલે કે એના કૂદકાઓ પણ વધે ઓકે એનો મતલબ એનો વર્ણપટ વધુ ને વધુ જટિલ બને તો ભારે પરમાણુઓના વર્ણપટ સમજવા થોડા મુશ્કેલ છે કારણ કે ભારે પરમાણુઓ છે એના વર્ણપટ વધુ જટિલ છે એટલે એનો અભ્યાસ થોડો મુશ્કેલ છે તો હાઇડ્રોજન પરમાણુનો નમૂનો અથવા સોરી પરમાણુનો વર્ણપટ સૌથી સરળ છે હા નો ડાઉટ બધા તત્વોના પરમાણુના વર્ણપટમાં અમુક સામાન્ય અમુક વિશિષ્ટતા છે કોમન બાબતો છે કઈ કોમન પહેલી બાબત એ આપણે કહી દીધું કે દરેક તત્વનો વર્ણપટ એ તેની લાક્ષણિકતા કહેવાય એટલે કે અદ્વિતીય છે કારણ કે કોઈ બે તત્વના વર્ણપટ ક્યારે મેચ થતા નથી એટલે દરેક વર્ણપટમાં એક કોમન એવી બાબત એવી કહેવાય કે દરેક તત્વ નો પરમાણીય વર્ણપટ એ અદ્વિતીય છે ટૂંકમાં એની કોઈ જોડ છે જ નહીં કોઈ બે તત્વના વર્ણપટ ક્યારે મેચ ન થતા હોય એની લાક્ષણિકતા કહેવાય અદ્વિતીય કહેવાય અને બીજું કે દરેક તત્વના વર્ણપટમાં ચોક્કસ પ્રકારની નિયમિતતા જોવા મળે છે ક્લિયરાઈઝ તો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ વિશે આ થિયરીકલ થોડીક માહિતી થઈ હવે આપણે એનો વર્ણપટ સમજવો છે ઓકે એનું ટેબલ સમજવું છે અને ઓકે કઈ મીન્સ કે ઇલેક્ટ્રોન કયા સ્તરથી કયા સ્તર સુધી જમ્પ કરે ક્વોન્ટમ એટલે કૂદકો કરે ત્યારે વર્ણપટમાં કેટલી રેખાઓ મળશે ઓકે એ રેખાઓની સંખ્યા કઈ રીતે ગણી શકાય તે સમજવું છે ગાઈસ એમસીક્યુ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે ઓકે જે વર્ણપટ હું સમજાવવા જઈ રહ્યો છું એ જરા ધ્યાનથી ધ્યાન સમજો જો તો ડાયરેક્ટ હું પહેલા તમને વર્ણપટ જ સમજાવવાનો પ્રયત્ન કરીશ ઓકે ચાલો બહુ સરસ છે એકદમ ઈઝી છે વ્યવસ્થિત ધ્યાન આપજો ચાલો માની લો આ હાઇડ્રોજન પરમાણુનું ઉર્જા સ્તર એટલે પહેલી કક્ષા છે શક્તિ સ્તર 1 ઓકે પહેલો શક્તિ સ્તર છે માની લો આ છે n is equal to 2 ઓકે આ છે n is equal to 3 આ છે n is equal to 4 આ છે n is equal to 5 ગાઈઝ આ કેન્દ્ર સૂચવે છે આ નીચેનો ભાગ સૂચવે કેન્દ્ર આ પહેલું શક્તિ સ્તર પહેલી કક્ષા બીજું ત્રીજું ચોથું પાંચમું એટલે તો જેમ જેમ કેન્દ્રથી દૂર જાઓ એમ આપણે જે આગળ શીખીશું અથવા તમે શીખેલા પણ હશો કે ગાઈઝ એમ બે ક્રોમિક શક્તિ સ્તર વચ્ચેનો ઉર્જા તફાવત ઘટતો જાય અને એટલે તમે જોઈ શકો છો ક્રોમિક શક્તિ સ્તર વચ્ચે ઉર્જા તફાવત ઘટે છે તો માની લો આ ઇન્ફિનિટી એટલે બહુ નજીક સ્તર હોય જેમ જેમ દૂર જઈએ આ અનંતનું શક્તિ સ્તર છે હવે ગાઈઝ ઓબ્વિયસલી જે હાઇડ્રોજન પરમાણુમાં તો એક જ ઇલેક્ટ્રોન છે જ્યારે આપણે પોટેન્શિયલ એપ્લાય કરેલો હતો તો એ ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરીને તો શરૂઆતમાં ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તરમાં હોય પણ એ ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરીને ગમે તે સ્તરમાં જઈ શકે છે બીજા ત્રીજા ચોથા એ ગમે તે સ્તરમાં જઈ શકે છે પણ ગાઈઝ હવે ગમે તે સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન આપણે કીધું એ ઉત્તેજિત અવસ્થા કહેવાય ઓકે હાઇડ્રોજન પરમાણુ માટે n = 1 આને ધરા સ્થિતિ કહેશું આપણે ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થા અને આ બધા શક્તિ સ્તર હાઇડ્રોજન પરમાણુ માટે ઉત્તેજિત અવસ્થા કહેવાય કઈ અવસ્થા કહેવાય ઉત્તેજિત અવસ્થા કહેવાય ગાઈસ આ બધા શક્તિ સ્તર હાઇડ્રોજન પરમાણુ માટે ઉત્તેજિત અવસ્થા કહેવાય ક્લિયર તો કોઈ પણ ઉત્તેજિત સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન જો અપ ટુ જમ્પ કરીને ફરી પાછો અપ ટુ જો માનો બીજા શક્તિ સ્તરમાં ગયો હોય તો બીજા શક્તિ સ્તર ત્રીજામાં ગયો હોય તો ત્રીજો
तो कोई पण शक्ति स्तर में गएलो इलेक्ट्रॉन फरी पाछो जो n = 1 એટલે પ્રથમ શક્તિ સ્તર સુધી આવતો હોય તો એ જે વર્ણપટમાં રેખાઓની શ્રેણી બને એની શોધ લાઇમન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી અને એટલે એને લાઇમન શ્રેણી કહેવાય ફરી કોઈ પણ શક્તિ સ્તર એવું નહીં કે આજે અહીંયા ગમે ત્યાં ગયો હોય કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન ફરી પાછો જો ધરા સ્થિતિ n = 1 સુધી આવે ઓકે તો એ જે રેખાઓની શ્રેણી રચાય છે એને આપણે લાઇમન શ્રેણી કહીએ છીએ કઈ શ્રેણી કહીએ છીએ ગાઈસ લાઇમન શ્રેણી એનો મતલબ આપણો જે સૂત્ર હતો ફરી એક વખત હું સૂત્ર લખી દઈશ સૂત્ર આવું હતું મ્યુ બાર = x1 9 677 67 આ કઈ કેટલી રેફરન્સ બુકમાં હોય છે ઓકે 1 / n1 સ્ક્વેર માઈનસ 1 / n2 સ્ક્વેર એનો મતલબ હું એવું કહી શકું જો n1 = 1 હોય તો કઈ શ્રેણી કહેવાશે લાઇમન શ્રેણી કહેવાશે અથવા તો કામ કરીએ સાથે સાથે આપણે ટેબલ જ બનાવતા જઈએ જો આપણે ટેબલ જ સાથે સાથે બનાવતા જઈએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ તો સૌથી પહેલી શ્રેણી આપણે કહીએ છે લાઇમન શ્રેણી તો લાઇમન શ્રેણી માટે n1 કેટલું હશે ભાઈ 1 તો n2 કયો હોઈ શકે n2 ओके 2 3 4 सो ऑन जो मैं एक करता बता रहे अरे ये आपने अल्ट्रा वायलेट विस्तार में पहाड़ जामली विस्तार में लाइमन श्रेणी मिले छे लाइमन श्रेणी क्या विस्तार में मिले छे आपने यूवी रीजन में विद्युत चुंबकीय वर्णपट ना पहाड़ जामली विस्तार में लाइमन श्रेणी आपने मिले छे गाइस नोट करवे तो कर लेजो आ आने पहली रेखा कहेवाय लाइमन श्रेणी ने तुमने पूछे के लाइमन श्रेणी ने ત્રીજી રેખાનું સંક્રમણ કયું આવા એમસીક્યુ પૂછાય છે લાઇમન શ્રેણીની પાંચમી રેખાનું સંક્રમણ કયું ઓકે તો જો ગાઈસ ક્રમાનુસાર આ 2 થી 1 અને પહેલી રેખા અથવા તો એને કહેવાય આલ્ફા રેખા કઈ રેખા આલ્ફા આ બીજી રેખા કઈ કહેવાય 3 થી 1 એને બીટા કઈ કહેશું આપણે બીટા ઓકે આ ત્રીજી રેખા તો ત્રીજી રેખાનું સંક્રમણ કયું આવે લાઇમન શ્રેણીમાં ચોથા થી પહેલું આલ્ફા બીટા ગામા ડેલ્ટા ઓમેગા આ રીતે હોય તો તમને પૂછે લાઇમન શ્રેણીની પાંચમી રેખાનું સંક્રમણ જણાવો તો બીજાથી પહેલી પહેલી રેખા કહેવાય ત્રીજાથી પહેલી બીજી રેખા કહેવાય ચોથાથી પહેલી ત્રીજી રેખા કહેવાય પાંચમાથી પહેલી ચોથી રેખા કહેવાય તો આપણે પાંચમી રેખાનું સંક્રમણ પૂછ્યું લાઇમન શ્રેણી માટે તો કયું આવે છઠ્ઠાથી પહેલી એટલે n6 થી n1 આપણો આન્સર આવો થાય તમને ઓપ્શન આવા હોય n6 થી n તો આ લાઇમન શ્રેણીની પાંચમી રેખાનું સંક્રમણ થયું પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી તો કોઈ પણ રેખામાં શ્રેણી માટે પૂછે એવું નહીં લાઇમન આ તો મેં તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે ક્લિયર ઓકે ચાલો તો આ આપણે થયું n6 થી n1 ચાલો ના જો કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ બીજા સ્તર સુધી આવે જો કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ બીજા સ્તર સુધી જ્યારે આવતો હોય ગાઈસ તો એ જે રેખાઓની શ્રેણી રચાય એને આપણે બામર શ્રેણી કહેશું કઈ શ્રેણી કહેશું બામર શ્રેણી તો અહીંયા આપણે બીજી શ્રેણી નોટ કરીશું બામર શ્રેણી ઓકે અને એમાં n1 = 2 આવે n2 3 4 5 સો ઓન ટૂંકમાં બે કરતા વધારે અને એ આપણે દ્રશ્યમાન વિસ્તારમાં મળે છે વિઝિબલ એ હમણાં જ આપણે વાત કરેલી હતી ઓકે એ બામર શ્રેણી આપણને કયા વિસ્તારમાં મળે છે ગાઈસ દ્રશ્યમાન વિસ્તારમાં મળે છે અને ગાઈસ એમાં પણ આપણે કેવું હોય તો આલ્ફા રેખા બીટા ગામા ડેલ્ટા આની જેમ પહેલી રેખા તો દરેકમાં લાઇમન બામર પાર્શ્વ દરેક શ્રેણી જે આપણે જોશું ગાઈસ એમાં પહેલી રેખા આલ્ફા બીટા ગામા ડેલ્ટા ઓમેગા ક્રમ અનુસાર હોય પણ પહેલી રેખા છે ને તે રેડ આર એટલે રેડ બીજી રેખા ગ્રીન ત્રીજી રેખા આપણે કહીએ છે બ્લુ અને ચોથી રેખા કહીએ છે આપણે વાયલેટ ક્લિયર છે ગાઈસ પહેલી રેખા આપણે કઈ કઈ દીધી રેડ બીજી કીધી ગ્રીન ત્રીજી કીધી બ્લુ ચોથી કીધી વાયલેટ આ રીતે તો આમાંય કદાચ તમને પૂછે કે બામર શ્રેણીની ચોથી રેખાનું સંક્રમણ જણાવો તો બામર શ્રેણી માટે આ પહેલી રેખા કહેવાય 3 થી 2 વાળી આ બીજી રેખા કહેવાય 4 થી 2 બીજી રેખા 5 થી 2 ત્રીજી રેખા તો ચોથી રેખા કઈ આવશે 6 થી 2
તો n6 થી n2 એ ડાયમન્ડ શ્રેણીની ચોથી રેખા એટલે જો આપણે 1 2 3 4 તો n6 થી n2 ક્લિયર ચાલો નેક્સ્ટ જો ગાઈસ કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ ત્રીજા શક્તિ સ્તર સુધી આવતો હોય અને એને લીધે જે રેખાઓની શ્રેણી રચાય ગાઈસ આ જો આ જે રેખાઓની શ્રેણી રચાય એને આપણે કઈ શ્રેણી કહેશું પાસ્ચન શ્રેણી કહેશું કઈ શ્રેણી કહેશું પાસ્ચન આ શ્રેણીને ઓકે આને આપણે લાઇમન વામન પાસ્ચન શ્રેણી કહીએ છીએ તો અહીંયા આપણે ત્રીજું લખીશું ગાઈસ પાસ્ચન શ્રેણી તો પાસ્ચન શ્રેણી માટે n1 કેટલું ભાઈ 3 તો n2 કેટલું લખીશું આપણે 4 5 સો ઓન તો માં 3 કરતા વધારે એ આપણને નજીકના IR વિસ્તારમાં મળે છે કયા નજીકના IR હવે જો કઈ નજીકનો IR એટલે શું ફરી એકવાર ધ્યાન આપો આ આપણો વિદ્યુત ચુંબકીય વર્ણપટ બરોબર કે અહીંયા સૌપ્રથમ આપણે કોસ્મિક લખતા હતા કોસ્મિક આ કોસ્મિક વિસ્તાર પછી આપણે ગામા કિરણો લખતા હતા પછી આપણે એક્સરે લખતા હતા પછી આપણે યુવી લખતા હતા પછી આપણે વિઝિબલ એટલે દ્રશ્યમાન લખતા હતા પણ હવે જો ગાઈસ પછી IR આવતું હતું બરાબર તો આ માની લો IR મેં થોડુંક મોટો બતાવેલો છે મારે તમને સમજાવવું છે કે નજીકનું IR એટલે શું મધ્યસ્થ IR કોને કહેવાય દૂરનું IR કોને કહેવાય ઓકે તો આ IR વિસ્તાર છે IR પછી આપણે માઇક્રોવેવ સૂક્ષ્મ તરંગો કહેતા હતા અને છેલ્લે આપણે રેડિયો વેવ્સ કહેતા હતા ઓકે તો ગાઈસ વિઝિબલ પૂરું થાય અને IR શરૂ થાય તો આ વિસ્તારને નજીકનો IR કહેજો આટલો વિસ્તાર આપણે IR કહીએ છીએ ઇન્ફ્રારેડ પારક્ત એટલે નજીકના પારક્તમાં મળે તો આને નજીકનો IR કહેવાય આ વચ્ચેનો આ ભાગને આપણે મધ્યસ્થ IR કહેશું મધ્યસ્થ IR આ ભાગને આપણે દૂરનો IR ટૂંકમાં IR જે પૂરો થવા તરફ જાય દૂરનો અને આને આપણે અતિ દૂરનો IR કહેશું કારણ કે આ બધાનું હમણાં કામ લાગશે તો IR ચાલુ થાય છે વિસ્તાર નજીકનો IR કહેવાય આ મધ્યસ્થ IR દૂરનો IR અતિ દૂરનો IR તો પાસ્ચન શ્રેણી આપણને નજીકના IR વિસ્તારમાં મળે છે ક્લિયર ગાઈસ ચાલો એવી ફરી આ માહિતી જો આ પહેલી રેખા બીજી ત્રીજી ચોથી પાંચમી તમને પૂછે પાસ્ચન શ્રેણીની બીજી રેખાનું સંક્રમણ કર્યું તો પાસ્ચન શ્રેણીની બીજી રેખા કઈ છે પહેલી બીજી એટલે n5 થી n3 n5 થી n3 ક્લિયર ઓકે ચાલો એવી રીતે ગાઈસ કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ જો ચોથા શક્તિ સ્તર સુધી આવતો હોય ગાઈસ તો એ જે રેખાઓની શ્રેણી રચાણ એને આપણે બ્રેકેટ શ્રેણી કહેશું આ શ્રેણીને કઈ શ્રેણી કહેશું બ્રેકેટ શ્રેણી તો અહીંયા આપણે નોટ કરી દઈએ બ્રેકેટ શ્રેણી તો લાઇમન બામર પાસ્ટન બ્રેકેટ એમાં ગાઈસ n1 આપણે કહી દીધું 4 n2 આપણે કહી દીધું 5 6 સો ઓન એ મધ્યસ્થ IR વિસ્તારમાં મળે કયા વિસ્તારમાં મળે મધ્યસ્થ IR ઓકે તો એવી રીતે કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ જો પાંચમા શક્તિ સ્તરમાં આવશે અને એ જે રેખાની શ્રેણી બનાવશે એને આપણે ફુંડ શ્રેણી કહીશું ગાઈસ ફુંડ શ્રેણી તો એવી રીતે હું અહીંયા લખી દઈશ ગાઈસ ફુંડ શ્રેણી માટે n1 5 થશે n2 થશે 6 7 સો ઓન એ દૂરના IR વિસ્તારમાં મળે કયા વિસ્તારમાં મળે દૂરના IR વિસ્તારમાં અને એવી જ રીતે ગાઈસ તો કોઈ પણ શક્તિ સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન અપ ટુ છઠ્ઠા શક્તિ સ્તર સુધી આવે અને જે રેખાઓની શ્રેણી રચાય એને હમ્ફ્રી શ્રેણી કહેવાય કઈ શ્રેણી કહેવાય હમ્ફ્રી શ્રેણી તો અહીં આપણે લખી દઈશું હમ્ફ્રી શ્રેણી માટે n1 6 કહેવાય n2 ગાઈસ 7 8 સો ઓન કહેવાય અને અતિ દૂરના IR વિસ્તારમાં મળે અતિ દૂરનો IR ક્લિયર તો ટેબલ એ આપણા માટે કામનું છે સૂત્ર પણ કામનું છે વર્ણપટ પણ કામનું છે ક્લિયર ગાઈસ તો કઈ સંક્રાંતિ છે એ રીતે તમને પૂછાય છે અને બજે કયા વિસ્તારમાં મળે છે એ રીતે પણ એમસીક્યુ પૂછાય ઓકે હવે દરેક શ્રેણીમાં એક લિમિટિંગ લાઈન જો ઘણીવાર તમને એવું પૂછાય સપોઝ કે લાઇમન શ્રેણીમાં બજે લિમિટિંગ એટલે છેલ્લી રેખા લિમિટિંગ લાઈન એટલે કઈ આપણે છેલ્લી
જેમ કે ડાયમંડ શ્રેણી માટે છેલ્લી રેખા કઈ કહેવાય ઇન્ફિનિટી થી 1 બાબત શ્રેણી માટે છેલ્લી રેખા ઇન્ફિનિટી થી 2 પાસ્ટર માટે ઇન્ફિનિટી થી 3 તો દરેક શ્રેણીમાં લિમિટિંગ લાઇન કઈ કહેશો ઇન્ફાઇનાઇટ લેવલ થી ઇલેક્ટ્રોન કૂદકો મારી જો પહેલા સ્તર સુધી આવતો લાયમંડ ની અંતિમ બીજા સ્તર સુધી આવતો બામર ની અંતિમ પાંચમા સ્તર સુધી આવશે તો એને આપણે કહી દીધેલું છે પૂર્ણ શ્રેણી ઓકે અંતિમ ઓકે અંતિમ ઇન્ફાઇનાઇટ લેવલ થી બીજા સુધી તો બામર ઇન્ફાઇનાઇટ થી ત્રીજા સુધી તો બ્રેકેટ ચોથા સુધી તો ફ્રોન્ટ ઇન્ફાઇનાઇટ થી પાંચમા સુધી તો સોરી ચોથા સ્તર સુધી આપણે કહીશું તો કહેવામાં ભૂલ થઈ બીજા સ્તર સુધી આવતો બામર ત્રીજા સ્તર સુધી આવતો પાસ્ટર ચોથા સ્તર સુધી આવતો બ્રેકેટ પાંચમા સ્તર સુધી આવતો ફૂડ અને છઠ્ઠા સ્તર સુધી આવતો હમ્ફ્રી શ્રેણી ટૂંકમાં ઇન્ફાઇનાઇટ લેવલ થી જે તે શ્રેણીના N1 સુધી આવે એની અંતિમ રેખા કહેવાય ઘણીવાર તમને પૂછે કે લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ સાથે સંકળાયેલી ઉર્જા જણાવો મહત્તમ તરંગ લંબાઈ સાથે સંકળાયેલી ઉર્જા તો એક કોમન ફોર્મ્યુલા જે આમાં આપણે કહીશું મ્યુ બાર એટલે 1/λ થાય ઓકે અને લેમડા એટલે ઉર્જાનો વ્યસ્ત છે તો ઉર્જા આપણે શોધી શકાય એ સંબંધ જે આપણે લખીશું એ જે બોરના નમૂનામાં આવશે ઓકે પણ મારે કહેવાનો મતલબ મહત્તમ તરંગ લંબાઈ સાથે સંકળાયેલી ઉર્જા તરંગ લંબાઈ મહત્તમ જોતી છે અને તો ઉર્જા તરંગ લંબાઈ મહત્તમ તો ઉર્જા કેવી ઓછી તો લાયમન શ્રેણી માટે ઓછી ઉર્જા ક્યારે થશે આ તો મારે N11 લેશ ને N2 કેટલા લેશ 2 જો ઊંધું પૂછ્યું હોત કે લાયમન શ્રેણી માટે ન્યૂનતમ તરંગ લંબાઈ સાથે સંકળાયેલી ઉર્જા લાયમન શ્રેણી માટે ન્યૂનતમ તરંગ લંબાઈ ન્યૂનતમ જોતી છે તો ઉર્જા મેક્સિમમ તો હું N1 તો 1 લઈશ પણ N2 કઈ લઈશ ઇન્ફિનિટી કારણ કે તો જ ઉર્જા મહત્તમ થાય ને ઉર્જાનો ગેપ કહેવાય જો તમામ નીચેથી ઉપર તરફ જાઓ છો એમ ઉર્જા વધતી જાય આમે કીધું તો આ કેન્દ્ર કહેવાય આ વિસ્તાર કેન્દ્રથી તમે દૂર જાઓ ઉર્જા શું થતી જાય વધતી જાય તો ન્યૂનતમ તરંગ લંબાઈ સાથે મહત્તમ ઉર્જા હોય તો મારે સૂત્રમાં N1 ની બદલે 1 લેશું પણ N2 ની જગ્યાએ શું લેશ ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ જશે તેઓની લાયમન કોઈ પણ સપોઝ તમને પૂછ્યું કે ચાલો પાસ્ટન શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ શોધવી છે તો તરંગ લંબાઈ મહત્તમ તો ઉર્જા કેવી ન્યૂનતમ તો પાસ્ટન શ્રેણી માટે બજે ઉર્જા ન્યૂનતમ તરંગ લંબાઈ મહત્તમ હોય તો N1 3 લેવું પડે N2 કયું લેવું પડે 4 ઉર્જા ન્યૂનતમ રાખવી પડશે મહત્તમ તરંગ લંબાઈ પણ જો ન્યૂનતમ તરંગ લંબાઈ પૂછ્યું હોય પાસ્ટન શ્રેણી માટે ઓકે ન્યૂનતમ તરંગ લંબાઈ તો ઉર્જા મેક્સિમમ તો બજે N1 3 થશે અને ઉર્જા મેક્સિમમ એટલે N2 ઇન્ફિનિટ થશે તો ઉર્જા મેક્સિમમ છે તો પાસ્ટન શ્રેણી માટે જો હું N1 3 લઉં N2 ઇન્ફિનિટી લઉં તો એની સાથે સંકળાયેલી જે તરંગ લંબાઈ હશે એ કેવી હશે ન્યૂનતમ હશે પાસ્ટન શ્રેણી માટે તો આ રીતે સમજીને કરવાનું છે બીજી વસ્તુ ગાઈસ તમને બે સૂત્રો આપણે કહેવા જઈ રહ્યા છે સૂત્રો પણ તમને ના લાગવાના છે ખાસ નોટ કરજો ગાઈસ એ સૂત્રો ખાસ નોટ કરજો કયા સૂત્રો છે કે ગાઈસ ઇલેક્ટ્રોન કોઈ પણ શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન ગયો હોય અને ત્યાંથી જો ધરા સ્થિતિ ભૂમિ અવસ્થા સુધી ઇલેક્ટ્રોન પાછો ફરે તો વર્ણપટમાં કેટલી રેખાઓ મળશે રેખાઓની સંખ્યા શોધવાનું સૂત્ર આવા એમસીક્યુ તમને પૂછાઈ ગયા છે ઓકે તો પહેલો પણ શું લખો છો કે કોઈ પણ શક્તિ સ્તરમાંથી જો ઇલેક્ટ્રોન N=1 એટલે કે ધરા સ્થિતિમાં પાછો ફરે અથવા તો દાખલ થાય તો વર્ણપટમાં મળતી રેખાઓની સંખ્યા આ સૂત્રથી શોધીશું N(n-1)/2 ઓકે N એટલે આપણું કોઈ પણ શક્તિ સ્તર N માંથી એવું લખી દો ચાલો કોઈ પણ શક્તિ સ્તર N માંથી જો ઇલેક્ટ્રોન 1 માં પાછો ફરતો હોય એટલે અલ્ટીમેટલી આ N2 થયો આ N1 થયો માની લો તમને પૂછ્યું જે છઠ્ઠા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં સંક્રમણ કરતો હોય કે જો ઇલેક્ટ્રોન છઠ્ઠા શક્તિ સ્તરમાંથી ધરા સ્થિતિમાં સંક્રમણ કરે તો વર્ણપટમાં કેટલી રેખા મળશે તો N શું લઈ લેવાનું 6 તો આપણે મૂકી દઈએ કિંમત ચાલો તો 6
6 minus 1 by 2, तो 6 into 5, 5 चम 30 भाग्या 2, तो वर्णपट में कितनी रेखाओं मिल से, 15 रेखाओं मिल लो, ओके 6 minus 1 5, 5 चम 30 भाग्या 2 15 है, पर मारी इलेक्ट्रॉन धरा स्थिति में नहीं आता, तो कोई पर शक्ति स्तर में थी, अन्य कोई शक्ति स्तर में जाए, मानो के 8 मामाती त्रिज्या में हो, 5 मामाती चौथा में हो, 7 मामाती बीजा में हो, 8 मामाती चौथा में हो, गमे क्योंकि धरा स्थिति ने सिवाय कि कोई पर शक्ति स्तर में थी धरा स्थिति सिवाय ना शक्ति स्तर में जो संक्रमण बांधतो हो तो हूं यूं लिखिस कि जो इलेक्ट्रॉन n2 स्तर में थी m1 स्तर में शक्ति m1 स्तर में संक्रमण बांधतो हो तो संक्रांति बांधतो हो तो वर्णपट में मिलती रेखा ओके तो रेखाओं की संख्या આપણે આ સૂત્રથી ગણીશું n2 - n1 + 1/2 ક્લિયર ગાઈસ એટલે હું એવું કહેવા માંગુ છું જો કોઈ પણ શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન ધરા સ્થિતિ સુધી આવતો હોય તો વર્ણપટમાં કેટલી રેખાઓ મળશે એ આ સૂત્રથી શોધીશું પણ કોઈ પણ શક્તિ સ્તરમાંથી ધરા સ્થિતિ સિવાયના કોઈ પણ સ્તરમાં ઇલેક્ટ્રોન કૂદકો મારતો હોય તો રેખાઓની સંખ્યા આ સૂત્રથી શોધીશું સપોઝ એક એક્ઝામ્પલ આપો તમને એવું કીધું હોય ચાલો પાંચમામાંથી બીજામાં ઇલેક્ટ્રોન કૂદકો મારે તો કેટલી રેખા મળશે તો n2 આપણું કેટલું થશે વેલા 5 n1 કેટલું થશે 2 તો આપણા સૂત્રમાં કિંમત મૂકે તો રેખાઓની સંખ્યા 5 - 2 5 - 2 5 - 2 + 1/3 તો કેટલું થશે જો 5 - 2 એટલે 3 × 5, 6, 6 માંથી 2 જાય તો 4 ભાગ્યા 3 તો 4 તેરી 12 ભાગ્યા 3 એટલે 4 રેખાઓ મળશે કેટલી રેખાઓ મળશે 4 વર્ણપટમાં 4 રેખા મળી 5 માંથી 2 જશે તો 3 આ ટોટલ 5 ને 6 6 માંથી 2 ગયા તો 4 4 તેરી 12 તો સિમ્પલ ભાઈ આ 3 3 કેન્સલ કરો 4 રેખાઓ તો જો એમસીક્યુ જોતા જ આપણે આગળના લેક્ચરમાં વાત કરે છે એમસીક્યુ જોતા તરત જ એમસીક્યુ નો કન્સેપ્ટ દિમાગમાં આવે તો જ માનવાનું કે તમારી તૈયારી પરફેક્ટ છે ક્લિયર થશે જ આપણે માર્ક્સ આવશે જ મહેનત કરશો જ ઓકે ગાઈસ જેટલો આત્મવિશ્વાસ તમે રાખશો એટલું જ તમને પોઝિટિવ થિંકિંગ રહેશે એટલું જ તમારો ઉત્સાહ રહેશે તો તમારા ઓટોમેટિક માર્ક્સ આવશે ક્લિયર છે બેસ્ટ ઓફ લક